सब्सक्राइब करो आ चैनल ने। शिखर धवन अपनी बल्लेबाजी का जादू। हाँ मारो बेटो शिखर धवन, क्रिकेटर ओछो ने दूध वालो भैयो वधारे लागे छे। अरे मार मार मुछड़, एक जोरदार छक्को मार। और ये शिखर धवन का सिक्सर, बहुत ही बढ़िया वॉटसन। इसकी नी जगह एरंडी पीवाई की मोडू करिन चुका मुपा छे। अरे ना के योकर बॉल ने करीना क्लीन बॉल। शिखर धवन ने बल्ले, शिखर धवन आउट। अरे वाह पप्पा जी, तमारो तो वर्क छे, तमे को छो एम ज थाय छे। अरे थाय ज ने, हुं तो मैच नी हाईलाइट જોઈ રહ્યો છું। મેચ તો બપોર ની પતિ। શું પપ્પા જી, તમે પણ એક ની એક વસ્તુ જોઈને તમને કંટાળો નથી આવતો? બેટા ઘરડા માણસોનો આ જ પ્રોબ્લેમ હોય છે, એક ની એક વાતો કરે રાખે અને વીતેલી જિંદગી ની હાઈલાઈટ ને વાગોળે રાખે। અરે હું શું કામ બોલો છો તમે, ચાલો જમી લો। અમૂલ ને આવી જવા દે, પછી સાથે જમીએ। અરે એમના ક્યાં ઠેકાણા છે અને ક્યારે ને કયા મૂડમાં આવશે કોને ખબર। તમે જમી લો, તમારે ડાયાબિટીસ ની દવા પણ લેવાની છે। બેટા એકલા એકલા જમવાની મજા નથી આવતી, કથન આવ્યો કે નહીં? એના એ ક્યાં ઠેકાણા છે પપ્પાજી? એ છોકરો પણ બાપને રસ્તે જઈ રહ્યો છે, બાપની જેમ હુસુસ ખાવું ને ફાવે એમ બોલવું। હા અને ગમે એની સાથે લડવું। બાપ તેવા બેટા, આ કહેવત તમારા દીકરાએ સાચી નથી પાડી, પણ અમારો દીકરો ચોક્કસ સાચી પાડશે। શું કરી રહ્યા છો? હું કૂતરા સાથે કૂતરાની ભાષામાં વાત કરી રહ્યો છું। એ અરે એ કૂતરો પાડવાનો આટલો શોખ હોય ને તો કૂતરાને ચડ્ડી પહેરાવવાનું ચાલુ કરો। આજ પછી ભૂલે ચૂકે મારા સ્કૂટર ઉપર તમારા કૂતરાએ જો લઘુ શંકા કે ગુરુ શંકા કરી છે ને તો જોજો પછી હું શું કરું છું। તો શું કરી લેશો? અરે એ તો કરીશ ત્યારે ખબર પડશે। ના ના અત્યારે ખબર પાડ, શું કરી લઈશ બોલ, શું કરી લઈશ તું? એટલે કરીશ ને, હું મારું સ્કૂટર હું કોઈ બીજી સરસ જગ્યાએ પાર્ક કરીશ। પૈરા માણસ સાથે શું ઝઘડે, એટલે જ જરાક। બરાબર છે બરાબર છે, આવી ગયા તમે? ના રે ના, મારી ઝેરોક્સ કોપી આવી છે, કહેવા માટે કે હું મોડો આવીશ। આવતા વેત જાત બતાડી તમે, તમારાથી પ્રેમથી વાત નથી કરાતી? હા પ્રેમથી વાત કરી હતી ને વર્ષો પહેલા, એમાં જ હું તારામાં ફસાયો। તમે ફસાયા કે હું ફસાઈ છું? પપ્પાની ઉપર વટ જઈને મેં એમની સાથે ભાગીને લગ્ન કર્યા, આજ સુધી ભોગવું છું। એક્ઝેક્ટલી, એ ભાગ્યો ને એમાં જ હું લેવાઈ ગયો। તને લઈને હું ભાગ્યો તારા ઘરેથી, 2-2.5-3 કિલોમીટર ભાગ્યા જ કર્યું, ભાગ્યા જ કર્યું। પછી ડરના માર્યા મેં પાછળ જોયું, સાલું પાછળ કોઈ આવતું જ નહોતું। ત્યારે મને સમજાયું કે તારા બાપે લગ્નનો ખર્ચો બચાવવા માટે આપણા લગ્નનો વિરોધ કરવાનું નાટક કર્યું છે। આ ત્યારથી જે ભાગું છું ને આજ સુધી હું ભાગી જ રહ્યો છું। થાય ભાઈ થાય, કર્યા કર્મ સૌએ ભોગવવા પડે છે। કારણ કે મને ઘોડો ચલાવતા આવડતું નથી અને કાર લેવાની મારી ત્રેવડ નથી, અને કાર લેવા જેવી પણ નથી। અરે પૂછી જો આ કાર વાળાઓને, અડધી જિંદગી તો ટ્રાફિકમાં જાય, દર 2 મિનિટે સિગ્નલ આવે અને સિગ્નલ ઉપર ભિખારીઓ એવી રીતે તમારા કાચ ઉપર ટકોરા મારીને ભીખ લાગે જાણે તમે એમની પાસેથી વ્યાજમાં પૈસા ઉધાર લીધા હોય, અને સૌથી મોટી સમસ્યા પાર્કિંગની, એના કરતાં સ્કૂટર છે ને એનાથી સંતોષ માનવાનો, 2 પૈડા જેવું સુખ નહીં। બોલ્યું 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 પાછું, આળસુ ગરીબોનું પ્રતીક બોલ્યું। અરે એક વાર સ્કૂટર લઈને તમે બહાર નીકળો ને આ ટ્રાફિકમાં, અરે ત્યારે તમે ડેસ્ટિનેશન પર ન પહોંચો ત્યાં સુધી સતત પ્રેશર મારો કે ક્યારે કોઈ સાયકલ વાળો આવીને અડફેટે ચડી જશે, ક્યારે કોઈ ટેમ્પો વાળો આવીને ઠોકી દેશે, ક્યારે કોઈ બસ વાળો દબાવશે, અને સૌથી ખરાબ તો આ પરાઓમાં જેવા દાખલ થાવ એટલા રિક્ષા વાળાઓ, ચાલો જમણો પગ બતાવે અને ડાબી તરફ પડી જાય। અને બીજી વાત, આ હાથ ગાડી જ્યાં ન જઈ શકે ને એવી જગ્યામાં આગલું પૈડું ઘુસાડી દે, અને એમ જ માને કે આગલું પૈડું ઘૂસ્યું એટલે પાછલા 2 પૈડા તો ઘૂસી જ જશે, સમજાય છે તમને? અને હદ તો ત્યારે થાય કે જ્યારે આવા ખખડધજ સ્કૂટર પર સિગ્નલ પર ઊભા હો, તમને જોઈને ભિખારીઓ હસે હસે ભીખ ન માંગે। તો શું કામ સ્કૂટર પર જાવ છો? આ સરકારે 5 કરોડ ની ટ્રેન વસાવી આપી છે ને, 500 રૂપિયામાં આખો મહિનો અવાય જવાય। તે શેરપા તેનસિંગ નું નામ સાંભળ્યું છે? હા, એવરેસ્ટ પર ચડવા વાળો સૌથી પહેલો માણસ। બસ એવરેસ્ટ પર ચડવા વાળો સૌથી પહેલો માણસ શેરપા તેનસિંગ, જ્યારે એક વખત મુંબઈ આવીને લોકલ ટ્રેનમાં ચડ્યો
ત્રણ વાર લોકોએ એને બહાર ફેંકી દીધો. સમજાય છે તને? સમજાય છે? આ લોકલ ટ્રેનમાં જવું એટલે કેટલો મોટો ત્રાસ છે, સમજાવું તને. તમે લોકલ ટ્રેનમાં ચડો ને તો તમારે કાનથી શ્વાસ લેવો પડે. હા, કાનથી શ્વાસ લેવો પડે. તમારી આગળ જે માણસ ઉભો હોય ને એ પોતાની પીઠ ખંજવાળવા જતા તમારું પેટ ખંજવાળી દે, અને કાંદા લસણ ને એવા કઈ કેટલાય ગંદા પરફ્યુમોની વાસથી તમારા નાકના ફમણા ફૂટી જાય. અરે હા હા, આમામ 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 નહીં કર. અરે જો બે ચાર ભૈયાઓ જો ચડી ગયા હોય ને તો ઘરે પહોંચો ત્યારે એવું લાગે જાણે કે ચોપાટી પરથી રાઈના તેલનો માલિશ કરાવીને આવ્યા છે. એક કામ કર, તું છે ને મારી સાથે એકવાર સ્મશાનમાં ચાલ. ચાર પાંચ મરદા પડ્યા હશે, એમાંથી એક મરદું જોઈને હું ખાતરીપૂર્વક કહી દઈશ કે આ જિંદગીભર લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરતો હશે. મર્યા પછી સૂતા સૂતા પણ એનો હાથ આમ ઉપર જ હશે. સમજાય છે તને? સમજાય છે? અરે, ગાડી લેવાની ઈચ્છા તો બધાને હોય પણ ત્રેવડ ન હોય એટલે દ્રાક્ષ ખાટી છે. પણ એક વાત મારી બીજી યાદ રાખજે, ગુજરાતી માણસ ભલે જન્મે ગરીબ પણ મરે તો પૈસાદાર જ. બસ પૈસા પૈસા પૈસા. અરે શું કરવું છે તમારે આટલા બધા પૈસાનું? તને નચાવવી છે અને પછી તારી ઉપર પૈસા ઉડાડવા છે. તો હું તો આમ પણ નાચીશ જો તમે સાથ આપો તો. રેવા દે, નવી ફ્લોરિંગ કરાવવાના પૈસા નથી અત્યારે. એટલે પાછું પૈસા? અરે મારા ભાઈ, પૈસા સિવાય પણ આ દુનિયામાં ઘણું બધું છે. છેને 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 ઘણું બધું છે. જો આવો તમને હું સમજાવું શું છે. પૈસા સિવાય ઘણા બધા બિલ છે. ટેલિફોનનું બિલ, ઇલેક્ટ્રિસિટીનું બિલ, EMI ના હપ્તા આવે, પાછા પેલા ક્રેડિટ કાર્ડના બિલ આવે, અને આ બિલો પૂરા થાય ત્યાં પછી નવા નવા ટેક્સ, ઇન્કમ ટેક્સ, સર્વિસ ટેક્સ, હવે તો GST લાગ્યો. GST સમજાય છે તને? મને તો સમજાતું નથી કે સરકારે હજી બૈરી રાખવા પર આ ટેક્સ નાખ્યો કેમ નથી. હે હાય પા, હાવ યુ? આ તારો પા અડધો થઈ ગયો છે. ક્યાંથી આવી રહ્યો છે? કોલેજમાંથી. એમ તો પછી આટલું મોડું કેમ થયું? અરે ડ્રામા કોમ્પિટિશન્સ ના રિહર્સલ ચાલી રહ્યા હતા. ઓહો, તે રિહર્સલ માં તું શું કરે છે? શું કરું છું એટલે, અરે એ નાટકનો હીરો, અરે રોમિયો જુલિયટ નામનું નાટક છે અને એમાં હું આઈ એમ પ્લેઇંગ રોમિયો. મને લાગે છે કે તારી જુલિયટ આંધળી હશે. અરે ના હવે, જુલિયટ તો એવી દેખાવડી છે કે એને જોઈને આંધળા લોકોના આંખમાં પણ ચમક આવી જાય. અને હા, એને અંધારા રૂમમાં બેસાડો ને તો લાઈટ થઈ જાય. જો વાત કરે છે, એટલે આ છોકરી છે કે ટ્યુબલાઈટ? અરે ડૂડ, શી ઇઝ હાઈલાઈટ ઓફ માય લાઈફ. એટલે મમ, યુ આર ટુ ડામા, વી આર ગોઈંગ સ્ટેડી. અમે લોકો પ્રેમમાં છે. શું વાત કરે છે? ક્યારે ફસાવી? આ ડૂડ ફસાવી નહીં, પઠાવી. આ 15 દાડાના રિહર્સલ જે ચાલી રહ્યા હતા ને એમાં જ બધું સેટિંગ થઈ ગયું છે. અને તે મને જણાવ્યું પણ નહીં. ડોડ, આઈ વોન્ટેડ ટુ સરપ્રાઈઝ યુ. અરે આઈ એમ સરપ્રાઈઝ. કાલે મારા તરફથી પાર્ટી, શીશા બારમાં બોલાવી લેજે. ત્યાં હુક્કો પિતા મળશે અને તારા પિતાના પિતા. અરે એ પિતા મહ, ઉત્સાહમાં આવીને વાંદરાને દારૂ ન પીવડાવો, છાક ટોફીને તમારા જ ગાલે બટકું ભરશે. અરે ઓ રિયા મેડમ, તમને કહું છું, રિયા મેડમ, સાબુમાંથી સોનાનો સિક્કો નીકળ્યો હોય એ ટાઈપના રિએક્શન્સ નહીં આપો તમને. સમજાય છે? અરે સાંભળ, આ તારો દીકરો શું બોલી રહ્યો છે? અરે મેં બધું સાંભળ્યું. આ ગણપતિ બાપ્પાએ મારી વાત માની લીધી. આ રવિવારે છે ને આપણે ટીટવાળા જઈશું માનતા પૂરી કરવા. હો, કઈ માનતા? અરે આજકાલ 14 15 વર્ષના છોકરા છોકરી સાથે ફરે છે, અને આ આપણો આટલો મોટો ઢગો થયો તો એ એકલો ફરતો હતો, પણ તો ચિંતા થઈ ગઈ હતી. પણ હવે સબ નોર્મલ હે. ઓલ ઇઝ વેલ. અરે તારા બાપનું કપાળ ઓલ ઇઝ વેલ? અને આ તારી ઉંમર છે છોકરીઓ ફેરવવાની? તો આ ઉંમરે નહીં ફેરવે તો શું તમારી ઉંમરે ફેરવશે? હા ચૂપ રહો બેટા. એ છોકરીનું નામ શું છે? શેલી. નામમાંથી સુંદરતા ટપકે છે બેટા. પ્રીપેડ કાર્ડ છે કે પછી બિલિંગનો પ્રોગ્રામ છે? શું એટલે? તમને આટલી પણ ખબર નથી પડતી? અરે પ્રીપેડ એટલે ટેમ્પરરી. અરે ક્યારે પણ તમે બીજી કોઈ કંપનીમાં શિફ્ટ થઈ શકો છો, અને બિલિંગ એટલે પરમનન્ટ નંબર વસાવવાનો ઈરાદો. એન્ડ ડૂડ, ઈરાદો તો પરમનન્ટ નંબરનો જ છે. હવે મને સમજાયું કે દર મહિને તારા ફોનનું બિલ 3,500-4,000 કેમ આવે છે. તું જો તેને હરામખોર, તારો ફોન જ બારીની બહાર ફેંકી દઈશ. હા ફેંકી દો ને, મારે પણ ફેંકી જ દેવો છે. અને એના પછી તમે મને એક આઈફોન 14 અપાવી દેજો. બસ, હવે ચલો હાથ મોઢું ધોઈ લો, આપણે જમતા થનાર વહુ વિશે વધુ જાણકારી મેળવીએ. હા
એ હરક પદુડી હંસા બૈરી છે કે પછી વંદે ભારત એક્સપ્રેસ? અરે ચૂપ રહો તમે. પપ્પાજી આજે મીઠાઈમાં શું ખાશો? ખીર બનાવો. એક મિનિટ એક મિનિટ, ખીર કેમ? કોનું શ્રાદ્ધ છે? અરે બેટા જરા શુભ શુભ બોલ. અરે છોકરો આટલા સરસ મજાના સમાચાર આવ્યો છે, મીઠાઈ તો ખાવી જ પડે ને. વાહ 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 વાહ. મે જ્યારે આની સાથે લફડું કર્યું હતું ત્યારે મારા કુલે ડામ દેવા તૈયાર થયા હતા, અને અત્યારે આના કેસમાં લટુડા પટુડા થઈ રહ્યા છો. જો ભાઈ, માણસે છે ને જમાનાની સાથે બદલાવું પડે. તો એક કામ કર, તું હાથ મોઢું ધોઈને જમી લે, પછી મારે તારી સાથે થોડીક અગત્યની વાતો કરવી. ઓ રેવા દેજો રેવા દેજો, મને ખબર છે તમારે કઈ વાત કરવાની છે. વળી પાછી તમારા પેલા ગામની જમીનની મોકાણ લઈને બેસશો, મારી પાસે ટાઈમ નથી. કેમ? અરે શું કેમ, મારો એક જબરજસ્ત મોટી ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ છે, અને એકવાર તમે લોકો જોઈ લેજો. એકવાર આ ઇન્ટરવ્યુ હું પાસ કરીશ એટલે વર્લ્ડ નો મોસ્ટ ફેમસ ન્યૂઝ એન્કર બની જઈશ, અને પછી તો પૈસા, મોટર, બંગલો, ગાડી અને વારે તહેવારે ફોરેન ટૂર્સ. ઓહ, તો પછી આપણે લોંગ ડિસ્ટન્સ પર જ વાત કરવી પડશે ને. કોઈ કે સાચું જ કહ્યું છે કે ચમન ને બાદ ભીડવાની કોશિશ કરીશમાં કે શોભે છે ફક્ત એક જ ફૂલ ખમીશમાં. આ જે નપાવટે આ વાત કરીએ છે ને, એ નપાવટ પાસે પહેરવા માટે એક ફાટેલું ખમીશ પણ નહીં હોય. ત્યાં નહીં જોઈ નહીં જોઈ, તમે જોજો. એકવાર આ ન્યૂઝ એન્કર હું સ્ટાર એન્કર બની જઈશ ને, પછી પછી તો મિનિસ્ટરો સાથે આમ વન ટુ વન ટોક થશે, અને મારા કોન્ટેક્ટનો યુઝ કરી હું એક જબરજસ્ત મોટી મારી પોતાની ન્યૂઝ ચેનલ ખોલી નાખીશ. અને ચેનલનું નામ શું હશે? શેક ચિલ્લી ટાઈમ્સ. ઓ રિયા કથન, એમ તમારે મારા દીકરાની સ્કિલની મજાક ઉડાવવાની જરૂર નથી. અને જો દીકરા, તું પણ આ પ્રમોશનના હાઈ બળાપા છોડી દે. અરે નસીબમાં જે હશે એ થશે, અને આમે ઉપરવાળાએ ઘણું આપ્યું છે. હા ઘણું આપ્યું છે, ને શું આપ્યું છે? આ ફટફટી કહી શકાય એવું એક સ્કૂટર, ખટપટી બૈરી, ચાઇનીઝ કાર્ટૂન નેટવર્કમાંથી રિજેક્ટ થઈ ગયેલા કાર્ટૂન જેવો એક દીકરો, અને નિરાશારામ બાપુ જેવો એક બાપ. હા તો આ બધાને તમે શું આપ્યું? હા 24 કલાકમાંથી 24 મિનિટ પણ નથી આપતા તમારા પરિવારને. અરે પેલા બાજુવાળા દેવ્યાની બેનનો હસબન્ડ જુઓ, એ છે ને દર મહિને એને નવું ઘરેણું અપાવે છે, દર 3 મહિને વેકેશન પર લઈ જાય છે. તમને ક્યારે એવું મન થાય છે? મને તો ઘણીય વાર મન થાય કે હું એ દેવ્યાનીને લઈને વેકેશન પર લઈ જાઉં, પણ પછી મને વિચાર આવે કે હું આવું કરીશ તો તને કેવું લાગશે? બસ બસ, આ વાત ઉડાડતા તો કોઈ તમારી પાસેથી શીખે. હા તમને ખબર છે મારા બધા જ દોસ્તારો કારમાં કોલેજ આવે છે, અને તમે તમે મને એક બાઇક પણ નથી અપાવી શકતા. અપાવી અપાવી, ચાલ માની લે કે મેં તને એક બાઇક અપાવી, પણ મારી શરત એટલી જ છે કે પેટ્રોલના પૈસા હું નહીં આપું. હા નહીં, હવા ભરાવવાનો 1 રૂપિયો છે નહીં, ને ભાઈ સાહેબ ને બાઇક લેવી છે. ઓ વડીલ, તમારે પણ કઈ જોઈએ છે? હા આ તો આય આય કરવાનું બંધ કરે, જે 2 કોળિયા મળ્યા છે ને એ ચાવી ચાવીને ખાય, રોટલો મોટો કરવાને બદલે મીઠો કરે, 2 ઘડી પોતાના માટે કાઢે, 2 ઘડી અમારા માટે કાઢે, બસ આટલું જ જોઈએ ભાઈ. બસ બસ બસ, તમારી આ 3000 વર્ષ જૂની જે રેકોર્ડ છે ને, એ મેં 4500 વખત સાંભળી છે, એટલે પકાવવાનું બંધ કરો, અને આને જે પકાવ્યું છે એ ચૂપચાપ ખાઈને સૂઈ જાઓ. કેવા છો તમે, પોતાના પિતા સાથે આવી રીતે વાત કરાય? 1 મિનિટ, તો પછી તું તારા બાપને બોલાવ, હું એની સાથે આનાથી પણ ખરાબ રીતે વાત કરું. જવા દો, આની સાથે છે ને અત્યારના માથાકૂટ કરવા જેવી જ નથી. હા મમ્મી, તમે કાદવમાં પથ્થર મારો ને તો આપણા પર જ છાંટા ઉડે. એ ચૂપ રે, ચાલ અંદર જા વાયડો. અને તમે, તમને કઈ નાખી જાવ? નાખી દે, જે બનાવ્યું એ નાખી દે, પણ ચા આપવાનું ભૂલતી ની વાતો ભરી છે. અરે આમાંથી ટીવી નું રિમોટ ક્યાં છે? ત્યાં જ પડ્યું છે. આ છે, આ મ્યુઝિક સિસ્ટમ નું છે, પછી આ છે, ટોપ બોક્સ નું છે. ઓહો, તો અરે ક્યાં છે? અરે આ રહ્યું. ઓહો.